नमस्कार मित्रों, आजना आ वीडियो में आपने बीए सेमेस्टर 3 फाउंडेशन कंपलसरी इंग्लिश अथवा तो जेने विद्यार्थी कंपलसरी इंग्लिश तरीके ओळखता होय छे तेनी ऑनलाइन एग्जाम माटेना केटलाक महत्वना आईएमपी एमसीक्यू नी चर्चा करवाना छे। मित्रों, एचएनजीयू स्टडी पॉइंट चेनल द्वारा बीए सेमेस्टर 3 नी अंदर जे कंपलसरी इंग्लिश छे तेना लगता बे वीडियो पहलेथी ज बनावेला छे। एनी अंदर आपणे महत्वना 50 एमसीक्यू नी चर्चा करेली छे, जेनी अंदर आपणे एने बे पार्टनी अंदर डिवाइड करेलुं हतुं। पार्ट 1 कम्पलसरी इंग्लिश, पार्ट 2 कम्पलसरी इंग्लिश, ए बन्ने वीडियोनी लिंक तमने नीचे डिस्क्रिप्शनमां मळी जशे। तमे ए बे वीडियो पण ચોક્કસથી પરીક્ષામાં પહેલા જોઈ લો, એટલે એ વિડીયોની અંદરથી પણ પૂછાવાની શક્યતા રહેલી છે। આજના આ વિડીયોની અંદર આપણે ત્રણે ત્રણ લેસન અને પોએમના અંદરથી જે આઈએમપી ક્વેશ્ચન છે એની ચર્ચા કરવાના છીએ, અને આના આગળના વિડીયોમાં આપણે ગ્રામરના એમસીક્યુની ચર્ચા કરીશું। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌપ્રથમ આપણે ગિફ્ટ ઓફ ધ મેગી, જે ઓ હેનરી દ્વારા લખાયેલી છે, લેસન આપણે જે રીડ આપેલું છે એની એમસીક્યુની ચર્ચા કરીશું। ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓ હેનરી? તો એનો સાચો જવાબ છે વિલિયમ સિડની પોર્ટર, એટલે કે ઓ હેનરીનું પૂરું નામ છે વિલિયમ સિડની પોર્ટર। ક્વેશ્ચન નંબર 2, હુ રોટ ધ શોર્ટ સ્ટોરી ધ ગિફ્ટ ઓફ મેગી, ગિફ્ટ ઓફ ધ મેગી? તો એનો સાચો જવાબ છે ઓ હેનરી। જો તમારે ઓપ્શનની અંદર ચાર ઓપ્શન નીચે આપેલા હોય એની અંદર ઓ હેનરી ના આપેલું હોય અને વિલિયમ સિડની પોર્ટર આપ્યું હોય તો તમારે એ બેમાંથી જે આપેલું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે। ક્વેશ્ચન નંબર 3, બ્લેન્ક આર ધ મેઇન કેરેક્ટર્સ ઇન ધ શોર્ટ સ્ટોરી? તે જે આ ઓ હેનરીની શોર્ટ સ્ટોરી છે એના મુખ્ય પાત્રો કયા છે? તો એનો સાચો જવાબ છે જીમ એન્ડ ડેલા। ક્વેશ્ચન નંબર 4, વિચ ફેસ્ટિવલ ઇઝ મેન્શન ઇન ધ સ્ટોરી? તો એનો સાચો જવાબ છે ક્રિસમસ। તમે આ એક સ્ટોરી એ આ સ્ટોરી છે એ ધ્યાનથી વાંચી લેશો એકવાર તો તમને આ બધા જ એમસીક્યુના જવાબ સ્ટોરીમાંથી જ મળી જશે। ક્વેશ્ચન નંબર 5, જીમ એન્ડ દેલા અર્ન બ્લેન્ક ડોલર્સ અ વીક, એટલે કે જીમ અને દેલા છે એ બંને ભેગા મળીને પૂરા અઠવાડિયાની અંદર કેટલા ડોલર કમાઈ લેતા હતા? તો એનો સાચો જવાબ છે 20. ક્વેશ્ચન નંબર 7, વિચ થિંગ વોઝ જીમ ઇનહેરિટેડ ફ્રોમ હિઝ ગ્રાન્ટેડ ફાધર? એટલે કે જીમને એના ગ્રાન્ડ ફાધર એટલે કે દાદા તરફથી કઈ વસ્તુ ભેટમાં મળી હતી? તો એનો સાચો જવાબ છે ગોલ્ડન વોચ। ક્વેશ્ચન નંબર 8, દેલાઝ વિચ થિંગ ઇઝ જીમ એટ્રોડેડ મોસ્ટ? એટલે કે દેલાની કઈ વસ્તુ જીમને સૌથી વધારે પસંદ આવતી હતી? તો એનો સાચો જવાબ છે હર બ્યુટિફુલ હેર। ક્વેશ્ચન નંબર 9, વેન વોઝ ધ ગિફ્ટ ઓફ ધ મેગી ફર્સ્ટ પબ્લિશડ? તો એનો સાચો જવાબ છે 1905। અને આ ક્વેશ્ચનને આપણે ગુજરાતીમાં સમજીએ તો ધ ગિફ્ટ ઓફ મેગી છે એ સૌ પ્રથમ ક્યારે પબ્લિશ કરવામાં આવી હતી આ શોર્ટ સ્ટોરી? તો એનો સાચો જવાબ છે 1905। ક્વેશ્ચન નંબર 10, હાઉ મચ મની ડઝ દેલા સેવડ અપ ઇન ધ ઓપનિંગ ઓફ ધ ગિફ્ટ ઓફ ધ મેગી? તો એનો સાચો જવાબ છે $1.87, એટલે કે જ્યારે આ સ્ટોરીની શરૂઆત થઈ ત્યારે દેલા પાસે કેટલી બચત હતી? તો એનો સાચો જવાબ છે $1.87, એટલે કે $1.87। ક્વેશ્ચન નંબર 11, હાઉ લોંગ ઇઝ ઇટ અન્ટિલ ક્રિસમસ ઇન ધ ઓપનિંગ ઓફ ધ ગિફ્ટ ઓફ ધ મેગી? તો એનો સાચો જવાબ છે એક દિવસ, એટલે કે જ્યારે આ સ્ટોરીની શરૂઆત થાય છે ત્યારે ક્રિસમસને કેટલી વાર હોય છે? તો એનો સાચો જવાબ છે એક દિવસ। ક્વેશ્ચન નંબર 12, વોટ ડઝ દેલા ડુ આફ્ટર કાઉન્ટિંગ હર મની ઇન ધ બિગેનિંગ ઓફ ધ ગિફ્ટ ઓફ ધ મેગી? તો એનો સાચો જવાબ છે સી વિપ્સ। ક્વેશ્ચન નંબર 13, હાઉ મચ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ રૂમ વેર દેલા એન્ડ જીમ લીવ? તો એનો સાચો જવાબ છે $8 પર વીક, એટલે કે દેલા અને જીમ જ્યાં રહેતા હતા એ રૂમનું ભાડું કેટલું હતું? તો એનો સાચો જવાબ છે $8 દર અઠવાડિયે। ક્વેશ્ચન નંબર 14, હાઉ ઇઝ ધ લેટર બોક્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ દેલા એન્ડ જીમ્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ? તો એનો સાચો જવાબ છે ટુ સ્મોલ ટુ હોલ્ડ અ લેટર। ક્વેશ્ચન નંબર 15, હાઉ ઇઝ ધ ઇલેક્ટ્રિક બેલ એટ જીમ એન્ડ દેલાઝ અપાર્ટ
મેન ડિસ્ક્રાઇબ્ડ? તો એનો સાચો જવાબ છે ઇટ ડઝ નોટ વર્ક. ક્વેશ્ચન નંબર 16, ડેલા ઝેર એન્ડ જિમ્સ વોચ હેવ ઓલવેઝ મેડ ધેમ ફીલ? તો એનો સાચો જવાબ છે પ્રાઉડ. ક્વેશ્ચન નંબર 17, જિમ્સ ફૂલ નેમ ઇઝ? તો એનો સાચો જવાબ છે મિસ્ટર જેમ્સ ડિલિંગહેમ યંગ. ક્વેશ્ચન નંબર 18, ડેલા ડિસાઇડેડ ટુ ગો ટુ મેડમ સેફ્રોની ધ ઓનર ઓફ અ હેર એન્ડ વિંગ શોપ. ડેલા સેલ્સ હર હેર ફોર બ્લેન્ક. તો એનો સાચો જવાબ છે $20. એટલે અહીંયાને આ પ્રશ્નને આપણે ગુજરાતીમાં સમજીએ તો મેલાએ ડેલા છે એ ઓનર હેરના ઓનર પાસે અને શા માટે ગઈ અને એણે હેર છે એ કેટલા રૂપિયામાં વેચે? તો એનો સાચો જવાબ છે $20ની અંદર એણે તેના હેર હતા એ કટિંગ કરાવી નાખ્યા. ક્વેશ્ચન નંબર 19, જીમ એન્ડ ડેલાઝ ડિનર બ્લેન્ક કુડ પોસિબલી બી એ પૂન ઓફ હર હેરકટ. તો એનો સાચો જવાબ છે ચોપ્સ. ક્વેશ્ચન નંબર 20, ધ થીમ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ જીમ એન્ડ ડેલાઝ લવ ફોર ઇચ અધર ઇઝ મચ મોર વેલ્યુએબલ ધેટ એની બ્લેન્ક. તો એનો સાચો જવાબ છે મટીરિયલ ગિફ્ટ. એટલે કે જીમ અને ડેલા માટે એમનો પ્રેમ જ મુખ્ય વસ્તુ હતી. ક્વેશ્ચન નંબર 21, અપોન મોરલ રિફ્લેક્શન વોટ ડીડ ડેલા ડિસાઇડેડ ધેટ લાઈફ વોઝ મેડ અપ ઓફ? તો એનો સાચો જવાબ છે સોપ્સ સ્નિફલ્સ એન્ડ સ્માઇલ્સ. ક્વેશ્ચન નંબર 22, વોટ ઇમ્પોર્ટન્ટ ડે ઇઝ ટુમોરો ઇન ધ ગિફ્ટ ઓફ ધ મેગી? તો એનો સાચો જવાબ છે ક્રિસમસ. ક્વેશ્ચન નંબર 23, વોટ ડીડ ડેલા સેલ મેડમ સેફ્રોની ફોર $20? તો એનો સાચો જવાબ છે મોસ્ટ ઓફ હર હેર. ક્વેશ્ચન નંબર 24, વોટ ડીડ ડેલા બાય ફોર હર હસબન્ડ જીમ ફોર $21? તો એનો સાચો જવાબ છે અ પ્લેટિનિયમ ફોબ ચેઇન. ક્વેશ્ચન નંબર 25, વોટ ડીડ ડેલા થિંક જીમ વુડ થિંક હર ન્યૂ લુક રિમાઇન્ડેડ હિમ ઓફ? તો એનો સાચો જવાબ છે અ કોંગી આઇસલેન્ડ ચોર્સ ગર્લ. ક્વેશ્ચન નંબર 26, વોટ પ્રેયર ડીડ ડેલા સે ટુ હર સેલ્ફ વેન સી હર્ડ જીમ્સ કમ ઇનસાઇડ? તો એનો સાચો જવાબ છે પ્લીઝ ગોડ મેક હિમ થિંક આઈ એમ સ્ટીલ પ્રીટી. ક્વેશ્ચન નંબર 27, વોટ ડીડ જીમ ગેટ ડેલા એઝ અ ગિફ્ટ? તો એનો સાચો જવાબ છે અ સેટ ઓફ કોમ્સ. ક્વેશ્ચન નંબર 28, હાઉ ડીડ જીમ પે ફોર હિઝ ક્રિસમસ ગિફ્ટ ટુ ડેલા? ઈ સોલ્ડ હિઝ વોચ. ક્વેશ્ચન નંબર 29, વોટ ટુ વર્ડ્સ ડીડ ઓ હેનરી યુઝ વેન ડિસ્ક્રાઇબ ધ કપલ ઇન રિલેશન ટુ ધ બાઇબલિકલ મેગી? તો એનો સાચો જવાબ છે ફૂલીઝ એન્ડ વાઇઝ. ક્વેશ્ચન નંબર 30, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી જીમ પુટ્સ હિઝ ગિફ્ટ ફ્રોમ ડેલા અવે ફોર સેફ કીપિંગ બીકોઝ હી ડઝ નોટ હેવ અ કરન્ટ યુઝ? ક્વેશ્ચન નંબર 31, વોટ ડીડ ડેલા વિયર વેન સી વેન ટુ ધ હેર ડીલર? તો એનો સાચો જવાબ છે એન ઓલ્ડ બ્રાઉન જેકેટ બ્રાઉન હેટ એન્ડ સ્કર્ટ્સ. ક્વેશ્ચન નંબર 32, તો હવે આપણે છે આના 31 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. હવે આપણે જે પ્રેમચંદની સ્ટોરી છે આપણા સિલેબસની અંદર ધ ચાઇલ્ડ એના કેટલા આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરીશું. એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, હુ રોટ ધ સ્ટોરી ધ ચાઇલ્ડ? તો એનો સાચો જવાબ છે પ્રેમચંદ. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ પેન નેમ ઓફ ધનપતિ રવિ શ્રીવાસ્તવ? તો એનો સાચો જવાબ છે પ્રેમચંદ. ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ ગોમતી ડુ આફ્ટર બીંગ એક્સપ્લેડ ફ્રોમ વિડોઝ હોમ? તો એનો સાચો જવાબ છે ટુક અ રૂમ ઓન રેન્ટ ઓન ઇન મોહલ્લા. ક્વેશ્ચન નંબર 4, વેર હેડ નેરેટર ગોન ફોર અ મંથ? તો એનો સાચો જવાબ છે નૈનીતાલ. ક્વેશ્ચન નંબર 5, ગોમતી વોઝ એન ઓબ્જેક્ટ ઓફ ગ્રેટ ઇન્ટરેસ્ટ ટુ ઓલ ધ બ્લેન્ક ઓફ મોહલ્લા? તો એનો સાચો જવાબ છે લવ લોન યંગ મેન. ક્વેશ્ચન નંબર 6, વેન ગોમતી રન અવે ફ્રોમ હોમ ગંગુ બિગેન ટુ? તો એનો સાચો જવાબ છે ફાઇન્ડ આઉટ ફોલ્ટ વિદ ઇન હિમસેલ્ફ. ક્વેશ્ચન નંબર 7, ગંગુ વોઝ ફૂલ કોન્ફિડન્ટ ઓફ હિઝ લવ એન્ડ ગોમતી. ક્વેશ્ચન નંબર 8, ધ હોમ ઓથોરિટીઝ હેડ ગોટ
ઓમથી મેરીડ ઓફ ટુ ટાઈમ્સ બટ બોથ ટાઈમ્સ સી હેડ કમ બેક આફ્ટર અ વીક ઓર સો. તેનો સાચો જવાબ થશે સી હેડ કમ બેક આફ્ટર અ વીક ઓર સો. ક્વેશ્ચન નંબર 9. આફ્ટર બ્લેન્ક વન ડે ગોમતી રન અવે ફ્રોમ હાઉસ વિધાઉટ ટેલિંગ એનીથિંગ ટુ એનીવન. તો એ કેટલા મહિના પછી ગોમતી ઘર છોડીને ભાગી ગઈ? તો એનો સાચો જવાબ થશે 5 મંથ્સ. ક્વેશ્ચન નંબર 10. વેન ગંગુઝ વાઇફ કમ બેક ટુ હિમ ગંગુ બ્લેન્ક. તો એનો સાચો જવાબ થશે એક્સેપ્ટ સર. જ્યારે ગંગુની વાઇફ પાછી આવી તો ગંગુએ તેનું શું કર્યું? તો એને સ્વીકારી લીધી. ક્વેશ્ચન નંબર 11. વુ અટ્રેડ ફ્રેટલી ફેરિલિટી ધ નેમ ઇન ઇઝ વુમન ઇન ધ સ્ટોરી ધ ચાઇલ્ડ. તો એનો સાચો જવાબ છે નેરેટર. ક્વેશ્ચન નંબર 12. ગંગુઝ વાઇફ રન અવે બીકોઝ સી વોઝ ટુ ગીવ બર્થ ટુ અ ચાઇલ્ડ વિધિન 6 મંથ્સ ઓફ મેરેજ. એટલે કે એ લગ્નના 6 મહિનાની અંદર જ બાળકને જન્મ આપવાની હોવાથી ગંગુની વાઇફ ભાગી ગઈ. ક્વેશ્ચન નંબર 13. વોટ ડઝ ધ ચાઇલ્ડ રિપ્રેઝેન્ટ આફ્ટર ઓલ? તો એનો સાચો જવાબ છે ક્લાઇમેક્સ ઇન ધ સ્ટોરી. ક્વેશ્ચન નંબર 14. વાય ડઝ ગંગુ વિશ ટુ બી રિલીવડ ફ્રોમ હિઝ ડ્યુટીઝ? તો એનો સાચો જવાબ છે બીકોઝ હી વોન્ટેડ ટુ મેરી ગોમતી દેવી. ક્વેશ્ચન નંબર 15. ગંગુ અર્નડ અબાઉટ અ બ્લેન્ક એવરી ડે? તો એનો સાચો જવાબ છે 1 રૂપી પર ડે. અહીંયા ધ સ્ટોરી છે પ્રેમચંદની ધ ચાઇલ્ડ, એના 15 MCQ છે એ પૂછાઈ શકે તેવી શક્યતા ધરાવે છે. તો હવે આપણે જે આગળની છે સ્ટોરી આરપી સિસોદિયાની, એની અંદરથી આપણે કેટલાક મહત્ત્વના MCQની ચર્ચા કરીશું. એની અંદર છે ક્વેશ્ચન નંબર 1. બ્લેન્ક હેઝ પબ્લિશડ અ કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝ એન્ટાઇટલ્ડ અ વર્લ્ડ લોસ્ટ એન્ડ અધર સ્ટોરીઝ. તો એનો સાચો જવાબ છે આરપી સિસોદિયા. ક્વેશ્ચન નંબર 2. મોતીબાઈ લિવ્સ ઇન ટુ ધ વિલેજ ઓફ? તો એનો સાચો જવાબ છે રેવરી. ક્વેશ્ચન નંબર 3. મોતીબાઈઝ હસબન્ડ નેમ ઇઝ? તો એનો સાચો જવાબ છે બાબુલાલ. ક્વેશ્ચન નંબર 4. મોતીબાઈ સફરિંગ ફ્રોમ? તો એનો સાચો જવાબ છે ટીબી ડિસીઝ. ક્વેશ્ચન નંબર 5. મોતીબાઈ વોન્ટ્સ ટુ ગો ટુ? તો એનો સાચો જવાબ છે ધ કુંભ મેલા. ક્વેશ્ચન નંબર 6. વાય હેડ મોતીબાઈ ડેવલપ્ડ હાઈ ફીવર એન્ડ કોલ્ડ? તો એનો સાચો જવાબ છે ડ્યુ ટુ પ્રીવિયસ ડેઝ ડ્રેક ચિંગ. ક્વેશ્ચન નંબર 7. હવે આપણે છે ને આઈ પ્રિપેર ટુ ગો ટુ કોઇમ્બતુર, એના કેટલાક MCQની ચર્ચા કરીશું. ક્વેશ્ચન નંબર 1. વુ રોટ ધ સ્ટોરી આઈ પ્રિપેર ટુ ગો ટુ કોઇમ્બતુર? તો એનો સાચો જવાબ છે કસ્તુરી શ્રીનિવાસન. ક્વેશ્ચન નંબર 2. કસ્તુરી શ્રીનિવાસન વિચ બુક ધ શોર્ટ સ્ટોરી આઈ પ્રિપેર ટુ ગો કોઇમ્બતુર અકર્સ ઇન? તો એનો સાચો જવાબ છે ક્લાઇમ્બિંગ ધ કોકોનટ ટ્રી. ક્વેશ્ચન નંબર 3. When narrator started to learn English, he had know that he has to go to school in blank. તો એનો સાચો જવાબ છે કોઇમ્બતુર. ક્વેશ્ચન નંબર 4. કોઇમ્બતુર વોઝ બ્લેન્ક માઇલ્સ અવે ફ્રોમ ફોર નેરેટર્સ વિલેજ. તો એનો સાચો જવાબ છે 20 માઇલ્સ. ક્વેશ્ચન નંબર 5. ઇન્સ્ટેડ ઓફ 100 રૂપી નોટ નેરેટર્સ ગ્રાન્ડ ફાધર ગેવ હિમ બ્લેન્ક રૂપી નોટ. તો એનો સાચો જવાબ થશે 10 રૂપીઝ નોટ. ક્વેશ્ચન નંબર 5. વોટ ચેરિટી ડીડ ગ્રાન્ડ ફાધર પરફોર્મ એટ લાસ્ટ? તો એનો સાચો જવાબ છે ગોધન ધ ગિફ્ટ ઓફ અ કાઉ. હવે આપણે અ સ્લીપ ઓફ ધ ટંગ, જે FEB ગ્રેની છે જે પોએમ, એના MCQની ચર્ચા કરીશું. બ્લેન્ક વોઝ એ પુઅર એન્ડ સ્ટુપિડ બ્રાહ્મીન. તો એનો સાચો જવાબ થશે હરી શર્મા. ક્વેશ્ચન નંબર 2. હરિશર્મા સર્વડ અ વેરી રિચ મેન નેમ્ડ બ્લેન્ક. તો એનો સાચો જવાબ છે સ્થુલા દત્તા. ક્વેશ્ચન નંબર 3. ધ હોર્સ ટાઈડ ઓન ધ બ્લેન્ક. તો એનો સાચો જવાબ છે સાઉથ. ક્વેશ્ચન નંબર 4. જીહવા મીન્સ બ્લેન્ક. તો એનો સાચો જવાબ છે
ટંગ. ક્વેશ્ચન નંબર 5. બ્લેન્ક ધ હાઉસ મેડ ઇન ધ કિંગ્સ પેલેસ હેડ ટેકન અવે ધ ટ્રીઝર ફ્રોમ ધ પેલેસ. તો એનો સાચો જવાબ છે જીહવા. ક્વેશ્ચન નંબર 6. બ્લેન્ક વોઝ અ નિકનેમ ઓફ હરિ શર્મા વિચ હિઝ ફાધર હેડ પ્લેફુલી ગીવન હિમ વેન હી વોઝ અ ચાઇલ્ડ એન્ડ બિગેન ટુ લિમિટ અબાઉટ હિમસેલ્ફ. તો એનો સાચો જવાબ છે ફ્રોગ. ક્વેશ્ચન નંબર 7. અ ન્યૂ જાર વિચ વોઝ કવર્ડ ઓવર એન્ડ વિચ હેડ અ બ્લેન્ક ઇનસાઇડ ઇટ. તો એનો સાચો જવાબ છે ફ્રોગ. તો થેન્ક યુ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લેસન્સ અને પોએમના જે આઈએમપી એમસીક્યુ કે જેની એક્ઝામમાં પૂછાવાની શક્યતા હતી એવા એમસીક્યુની ચર્ચા કરી છે. હવે આગળના એક વિડીયોમાં આપણે ઇંગ્લિશનું જે ગ્રામર છે એ આપણા સિલેબસમાં સમાવેશ આવ્યું છે એની અંદર ઇડિયોમેટિક ફ્રેઝીસ, એક્ટિવ પેસિવ વોઇસ, કન્જક્શન, એડજેક્ટિવ્સ વગેરે જેવા તમામ ગ્રામરનું જે આપણા સિલેબસમાં સમાવેશ કરવામાં આવ્યો છે એનો તમામ વિગતવાર જોઈશું. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને આ તમામ એમસીક્યુને તમારા મિત્રો જોડે શેર કરો જેથી તેમની પણ પરીક્ષા દરમિયાન હેલ્પ થઈ જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.